नमस्कार विद्यार्थी मित्रों, तमारो स्वागत छे विद्यापुर एजुकेशन ની અંદર। 10મા ધોરણ જે વિદ્યાર્થીઓ પાસ આઉટ કરી ચૂક્યા છે, જે 10મા ધોરણ નું રિઝલ્ટ આવી ગયું છે, બધા વિદ્યાર્થીઓને કોંગ્રેચ્યુલેશન। પરંતુ હવે 10મા પછી તમારે શું કરવું એ ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન માં હશે, ઘણા બધા વિદ્યાર્થીઓ કંટાળી ગયા હશે કે હવે 10મા ધોરણ પછી કરવું શું। તો એના માટે આજનો વિડિયો ઘણો ઇમ્પોર્ટન્ટ થશે। તો આ જે વિડિયો છે છેલ્લે સુધી જોજો। 10મા ધોરણ પછી કયા કયા કોર્સ આવે છે અને કયા કોર્સ છે એ સારા સારા કોર્સ છે બધી માહિતી તમને મળશે। તમને સ્ક્રીન ઉપર દેખાશે કે આફ્ટર 10th કોર્સિસ એટલે 10મા ધોરણ પછી કયા કયા ટાઈપના કોર્સ આવે છે। સૌથી પહેલા 11મું ધોરણ અને 12મું ધોરણ, બરોબર છે, એમાં સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ। હવે 10મા ધોરણની અંદર માની લો તમારા કે વિજ્ઞાનની અંદર અથવા તમારા ગણિતના અંદર તમારા સારા માર્ક્સ છે, બરોબર છે, વિજ્ઞાનની અંદર અને ગણિતની અંદર સારા માર્ક્સ છે તો તમે સાયન્સ લેજો। કેમ કે સાયન્સની અંદર પછી વિજ્ઞાન જ આવશે અને પછી ગણિત જ આવશે। પછી એવું નહીં કહેતા કે સર અમને ખબર નથી પડતી, પછી ફેલ થાવ, એવું ના થાય। જો સાયન્સની અંદર તમે લેશો તો તમે છે એ તમે નર્સિંગ કરી શકો છો, ફાર્મસી કરી શકો છો, ફાર્મસી કરી તમે મેડિકલ ખોલી શકો છો, તમે ડૉક્ટર બની શકો છો અલગ અલગ રીતે। પછી એની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સના તમે સર બની શકો છો। પછી એની અંદર ઘણા ઘણા ટાઈપના અલગ અલગ કોર્સિસ આવે છે, પેરામેડિકલના આવે છે અને મેડિકલના પણ આવે છે। તો સાયન્સ છે તમારા માટે જે, જો તમે સારા પર્સન્ટેજ લાવો તો તમે સાયન્સ લઈ શકો છો। પછી સાયન્સની અંદર તમે મેથેમેટિક્સ તમે લો, બાયોલોજી લો તો તમે ડૉક્ટર તરફ જશો, અને મેથેમેટિક્સ લો તો તમારે એન્જિનિયરિંગ તરફ તમે જશો। તો એન્જિનિયરિંગની અંદર તમારે જો તમારે જવું હોય, જેમ કે તમે મેથેમેટિક્સ લઈને તમે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ તમે ભણીને સારા પર્સન્ટેજ આવે છે તો તમને ગુજરાતની સારી કોલેજમાં એડમિશન મળશે, ઇન્ડિયાની સારી કોલેજમાં એડમિશન મળશે। તમે એન્જિનિયરિંગ કરશો પછી તમે એન્જિનિયરિંગના બેઝ ઉપર તમને જોબ મળશે। એટલે આની અંદર જો 10મા ધોરણ પછી તમારે 2 વર્ષ છે સાયન્સ સ્કૂલમાં કરવા પડે, પછી 4 વર્ષ છે એ એન્જિનિયરિંગ કોલેજમાં કરવા પડે, ટોટલ 6 વર્ષ તમારે કરવા પડે। પછી કોમર્સ છે, તો કોમર્સની અંદર તમને ખબર છે કે તમારે કોમર્સની અંદર તમારે જો માની લો તમારા ટકા ઓછા હોય અથવા ગણિતમાં તમારા સારા માર્ક્સ હોય અથવા સામાજિક વિજ્ઞાન સારું હોય, બરોબર, તો તમે કોમર્સ લઈ શકો છો। કોમર્સ થોડુંક સહેલું હોય છે, એની અંદર કોમર્સ કર્યા પછી તમે બીબીએ કરી શકો, બીએ કરી શકો છો, બીસીએ કરી શકો છો, બરોબર છે, તો એની અંદર પણ સારી ઓપોર્ચ્યુનિટી છે, તો કોમર્સ લઈ શકો છો। પછી આર્ટ્સ પણ તમે કરી શકો છો, બરોબર, તમારે જેમ કે આર્ટ્સ તમારે કરવું તો પછી બીએ કરી શકો છો, બીએ પછી તમે બીબીએ, એની અંદર બીબીએ પણ કરી શકો, એમબીએ પણ કરી શકો છો, તો આર્ટ્સ પણ તમે લઈ શકો છો। આ થયું 11 અને 12 પછી, 10મા ધોરણ પછી 11-12 તમારે કરવું હોય તો આના માટેનું છે, બરોબર છે। જો ગર્લ્સ જો તમારે કરવું હોય તો તમારે સારા માર્ક્સ હોય, તમારે ડૉક્ટર બનવું હોય તો તમે સાયન્સ તમારે લેવું પડશે, બરોબર છે। પછી આવે છે ડિપ્લોમા કોર્સિસ છે, કોઈ કોઈ પણ માની લો કે હવે આ જે છે આ 11-12 કર્યા પછી તમે કોલેજમાં જાઓ તો તમે ડિગ્રી કરી શકો છો। ડિગ્રી અને ડિગ્રીની અલગ હોય છે, જેને બી કહેવામાં આવે છે, બીબીએ કહેવામાં આવે છે, બીસીએ કહેવામાં આવે છે, અલગ અલગ ડિગ્રી તમને મળે છે, બરોબર। પછી ડૉક્ટરની અંદર એમબીબીએસ હોય છે, બીએચએમએસ હોય છે, બીએએમએસ હોય છે, પછી અલગ અલગ ટાઈપના મેડિકલના કોર્સિસ હોય છે, બરોબર। હવે ડિપ્લોમા કોર્સિસ એટલે કે 10મા ધોરણ પછી ડાયરેક્ટ 3 વર્ષનો કોર્સિસ હોય છે, જેની અંદર તમને અહીંયા જણાવે છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ સૌથી પહેલાં તમને દેખાશે। અહીંયા આપણે થોડું ઝૂમ કરી દઈએ, સૌથી પહેલાં ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ, માની લો કે તમારે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું હોય, જેમ કે સિવિલ છે, કોમ્પ્યુટર છે, પછી મિકેનિકલ છે, બરોબર છે, તમે કરી શકો છો, જેની અંદર 10માની અંદર તમારા કોઈ પણ પર્સન્ટેજ હશે, બરોબર, તો પણ તમને એડમિશન મળી જશે। પહેલાં તમારે ગવર્મેન્ટ કોલેજમાં તમને એડમિશન તમે લઈ શકો છો, પછી ગવર્મેન્ટ કોલેજની માં તમને ના મળે પછી પ્રાઇવેટ કોલેજમાં તમે લઈ શકો છો, સારી સારી કોલેજની અંદર બધાને એડમિશન તો મળી જ જશે, બરોબર છે। જેમ કોઈ પણ વિદ્યાર્થીઓ ડ્રોપ લીધેલો હોય, બરોબર, 1 વર્ષ કે 2 વર્ષનો, 10-12મા ધોરણ પછી, 10મા ધોરણ પછી તમે 12મા ધોરણમાં ગયા છો, તમે ફેલ થઈ ગયા છો, તો પણ તમે ડિપ્લોમા કોર્સિસ તમે કરી શકો છો। ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર ઘણી બધી અલગ અલગ આવે, સિવિલ આવે, મિકેનિકલ આવે, ઇલેક્ટ્રિકલ આવે છે, પછી કોમ્પ્યુટર આવે છે, આઈટી આવે છે, બરોબર, એમાં કરી શકો છો। પછી ડિપ્લોમા ઇન હોટલ મેનેજમેન્ટ છે, જેમ કે તમારે હોટલની અંદર તમારે મેનેજર તરીકે તમારે જોબ કરવી હોય, અથવા હોટલની અંદર તમારે અલગ અલગ સ્ટાફમાં તમારે જોબ કરવી હોય તો પણ એ કરી શકો છો। પછી તમારે ન્યૂઝની અંદર તમારે, જેમ કે તમને ખબર છે કે તારક મહેતાની અંદર જર્નલિસ્ટ હોય છે, બરોબર છે, જે ન્યૂઝની અંદર જે રિપોર્ટિંગ કરતા હોય છે, એનો કોર્સ તમે કરી શકો છો। ડિપ્લોમા ઇન એજ્યુકેશન એટલે કે તમને ખબર છે કે બીએડની અંદર જે સર ભણાવતા હોય છે, બરોબર, તો આમાં ડિપ્લોમા ઇન ઈડી પર તમે કરી શકો, ડિપ્લોમા એજ્યુકેશન કરશો, પછી તમારે ડિગ્રી કરવી પડશે, બીએડ તમારે કરવું પડશે। ફોટોગ્રાફીમાં તમે ડિપ્લોમા કરી શકો છો, સાયકોલોજીમાં ડિપ્લોમા કરી શકો છો, આ ઘણા બધા કોર્સિસ છે। આ બધા કોર્સિસની અંદર ગુજરાતમાં આટલી બધી કોલેજીસ નથી, પરંતુ કોલેજ છે, બરોબર। ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન છે, ડિપ્લોમા ઇન ડિજિટલ માર્કેટિંગ છે, ડિપ્લોમા ઇન ફાઇન આર્ટ્સ છે, બરોબર છે, આર્ટ્સની અંદર તમારે જો નોલેજ હોય તો તમે આમાં જઈ શકો છો, ઇન્ટરેસ્ટ હોય તો। ડિપ્લોમા ઇન ઇંગ્લિશ છે, પછી ફેશન ડિઝાઇનિંગ છે, ગ્રાફિક ડિઝાઇનિંગ છે, પછી ડિપ્લોમા ઇન વેબ છે, પછી ડેવલપમેન્ટ વેબ ડિઝાઇનિંગ છે, તમને ખબર છે કે અત્યારે વેબ ડિઝાઇનિંગનો જમાનો ચાલી રહ્યો છે, વેબસાઇટ બનાવવાનો,
પછી વેબ ડેવલપ કરવાનું બરોબર એની જમવાનું ચાલુ રહ્યું છે ડિપ્લોમા એમાં પણ તમે કરી શકો છો એના પર તમને જોબ પણ મળી શકે છે ડિપ્લોમા ઇન ગેમ ડિઝાઇનિંગ છે ગેમ બનાવવાનું પછી બેકરીની અંદર તમે ડિપ્લોમા કરી શકો છો કેક બનાવવાનું અલગ અલગ ટાઈપના ફૂડ બનાવવાના પછી ફૂડ ટેકનોલોજીની અંદર કરી શકો છો ડિપ્લોમા ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી પણ કરી શકો છો આની પણ ડિમાન્ડ છે અત્યારે પછી મેકઅપ એન્ડ બ્યુટીની અંદર તમે કરી શકો છો તમને ખબર છે આ તમે કરીને પાર્લર પણ તમે ખોલી શકો છો ડિપ્લોમા ઇન ઇવેન્ટ મેનેજમેન્ટ એટલે કે તમે માની લો કે તમે કોઈ પણ ઇવેન્ટ લગ્નની અંદર તમે જોયું છે કે કેટરિંગ હોય પછી મંડપવાળા હોય છે બરોબર છે તો એ કોઈ પણ ડિપ્લોમા કોર્સ કરતા નથી પરંતુ આ તમે કોર્સ કરશો તો તમને ઇવેન્ટ મેનેજમેન્ટ એટલે કઈ રીતે કરવું ઇવેન્ટ મેનેજમેન્ટ કઈ રીતે અલગ અલગ ડિઝાઇન કરવી એ બધું પણ એમાં શીખવાડશે પછી બિઝનેસ મેનેજમેન્ટ છે બિઝનેસ કઈ રીતે કરવું પછી મરીન એન્જિનિયરિંગ છે એટલે કે પાણીની અંદર ડિપ્લોમા ઇન મરીન એન્જિનિયરિંગ તમે કરશો એટલે ગવર્મેન્ટની અંદર પણ ઘણી બધી જોબ બારી પડે છે ડિપ્લોમા ઇન મરીન એન્જિનિયરિંગની તમને કહી દો કે પાણીની અંદર માની લો કે કોઈ કોઈ પણ વર્કર તરીકે જોબ આવે એમાં તમે જોબ કરી શકો છો ડિપ્લોમા ઇન એનિમેશન માની લો કે તમારે કાર્ટૂન તમારે બનાવવું હોય કાર્ટૂનમાં તમારે કોઈ પણ ફિલ્મ બનાવવી હોય કાર્ટૂન તરીકે તમારે તમારે કરિયર બનાવવું હોય તો ડિપ્લોમા ઇન એનિમેશનમાં તમે જઈ શકો છો ડિપ્લોમા ઇન ટેક્સટાઇલ ડિઝાઇનિંગ માની લો કે તમને ખબર છે કે ટેક્સટાઇલની અંદર પણ અત્યારે ઘણી બધી તમને ખબર છે સાડીનું છાપકામ ચાલે છે પછી ઘણી બધી કુર્તી ઉપર કુર્તી હોય પૈજામા હોય બધા ઉપર છાપકામ ચાલે છે તેમાં ડિઝાઇનિંગ અલગ અલગ એમાં જોબ આવતી હોય છે એમાં તમે જોઈ શકો છો પછી લેધર ડિઝાઇનિંગ છે પછી ટેક્સટાઇલ એન્જિનિયરિંગ છે બરોબર એમાં બધામાં તમે કોર્સ કરી શકો છો આ થયા તમારે ડિપ્લોમા એન્જિનિયરિંગની આપણે વાત કરી હવે બીજા જે એન્જિનિયરિંગ છે તો એના વિશે આપણે ડિસ્કસ કરીએ તો આની અંદર જે બીજા પોલિટેકનિક ડિઝાઇનિંગ પણ હોય છે એ પોલિટેકનિક ડિઝાઇનિંગની અંદર એના વિશે આપણે ડિસ્કસમાં આપણે વાતચીત કરીએ તો તમને સ્ક્રીન ઉપર દેખાશે કે બીજા પોલિટેકનિક કોર્સિસ છે જો અહીંયા બરોબર બેઝિકલી ડિપ્લોમા કોર્સિસ અને પોલિટેકનિક કોર્સિસ બંને સમાન જ થાય છે બંને એકબીજાના સમાન જ હોય છે પરંતુ ઘણા બધા છે ઘણી બધી ઇન્ડિયાની અંદર પોલિટેકનિક કોર્સિસ છે અને પોલિટેકનિક તરીકે ઓળખવામાં આવે છે જે ટેકનિકલની રીતે હોય છે પરંતુ ટેકનિકલથી થોડુંક નીચે હોય છે બરોબર એમાં પણ તમે કરી શકો છો આ બધા કોર્સિસ તમે કરશો બરોબર છે આના પછી તમે આ કોર્સિસ કરશો પછી તમારે ડિગ્રી તમારે કરવી હોય આ જ ફિલ્ડની અંદર તો તમે ડિગ્રી પણ તમે કરી શકો છો આ કોર્સિસ કર્યા બાદ બરોબર હવે સાયન્સ કોમર્સ અને આર્ટ્સની અંદર તમે કર્યા બાદ પછી તમે ડિગ્રી કરી શકો છો એવી જ રીતે આ તમે કોર્સ બધા કર્યા પછી તમે ડિગ્રી તમારે કરવી હોય તો પણ તમે કરી શકો છો બરોબર છે પછી ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ છે એમાં તમે જે શીખો ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ ઇન માર્કેટિંગ છે મેનેજમેન્ટ કઈ રીતે કરવું માર્કેટિંગ કઈ રીતે કરવું એના વિશે તમને શીખવામાં આવે છે પછી પેટ્રોલિયમ એન્જિનિયરિંગની અંદર ડિપ્લોમા થાય છે પેટ્રોલિયમ એન્જિનિયરિંગ ડિપ્લોમા કરીને પછી તમે ડિગ્રી પણ પેટ્રોલિયમમાં તમે કરી શકો છો પેટ્રોલિયમની ઘણી બધી ઇન્ડસ્ટ્રી હોય છે ફેક્ટરી હોય છે જેની અંદર પેટ્રોલિયમ કઈ રીતે અલગ કરવું અલગ અલગ રીતે તારવું એની અંદર ઘણી બધી વર્ક જોબ આવે છે આવતી હોય છે એમાં તમે કરી શકો છો ડિપ્લોમા ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે બીએની અંદર ડિપ્લોમા તમે કરી પછી તમે બીએની અંદર તમે ડિગ્રી કરી શકો છો ડિપ્લોમા ઇન એનિમેશન છે આર્ટ અને ડિઝાઇન છે જે અહીંયા જે હતું એ સેમ છે ડિપ્લોમા ઇન એનિમેશન પછી છે હોસ્પિટાલિટી અને મેનેજમેન્ટ છે હોસ્પિટાલિટી અને મેનેજમેન્ટ છે તમે ઘણી બધી રેસ્ટોરન્ટ અને હોટલની અંદર આવી જોબ બારી પડતી હોય છે હોસ્પિટાલિટીની અંદર એની અંદર ટ્રેનિંગ કરવી પડે છે પછી એકાઉન્ટેન્ટિંગની અંદર ડિપ્લોમા તમે કરી શકો છો પછી ડિગ્રી પણ કરી શકો છો ડિપ્લોમા ઇન અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન કેર બેઝિકલી આ જે છે ઇન્ડિયાની અંદર એટલું બધું થતું નથી એની એટલી બધી ડિમાન્ડ પણ નથી પરંતુ જેમ નાના બાળકોની કેર કઈ રીતે કરી શકાય છે એને કઈ રીતે સાચવી શકાય છે એનું એજ્યુકેશન એમને કઈ રીતે આપવું સંસ્કાર કઈ રીતે આપવા એના રિગાર્ડિંગ ડિપ્લોમા કોર્સિસ પણ છે બરોબર એવા તો ઘણા બધા કોર્સિસ છે તમારે શેમાં જવું એ હું તમને કહી દઉં કે જે ફ્યુચરમાં અત્યારે જે ડિમાન્ડ આવવાની છે જેમ કે માની લો કે ભાઈ ટેકનોલોજીની ડિમાન્ડ આવે છે તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી તમે કરી શકો છો કોમ્પ્યુટર સાયન્સ તમે કરી શકો છો બીસીએ તમે કરી શકો છો એનિમેશન તમે કરી શકો છો પછી આર્ટ એન્ડ ડિઝાઇન કરી શકો છો ગ્રાફિક ડિઝાઇન તમે કરી શકો છો બરોબર છે આવી ઘણી બધી ડિમાન્ડ છે ફ્યુચરમાં આવવાની છે અને અત્યારે પણ ચાલી રહી છે અને વેબ ડેવલપમેન્ટ તમે કરી શકો છો સોફ્ટવેર ડેવલપમેન્ટ તમે કરી શકો છો આવી ડિમાન્ડમાં તમે કરશો તો તમારા ઘણા સ્કોપ છે બરોબર હવે પેરામેડિકલના આપણે કોર્સિસની વાત કરીએ તો આવા કોર્સિસની પણ ફ્યુચરમાં ઘણી બધી ડિમાન્ડ છે પેરામેડિકલ કોર્સ કોને કહેવાય તમને જણાવી દઉં જેમ કે મેડિકલ કોર્સ કોને કહેવાય છે જેમ કે ડૉક્ટર હોય છે પછી ફાર્મસી હોય છે નર્સિંગ હોય છે બરોબર છે તો ડૉક્ટરની જેટલી પણ જે લોકો ડૉક્ટર બનતા હોય છે એને મેડિકલ કોર્સિસ કહેવાય છે મેડિકલની ફિલ્ડમાં હોય છે પછી પેરામેડિકલ હોય છે એટલે કહેવાનો મતલબ કે ડૉક્ટર સિવાયની બીજા બધા કોર્સિસ હોય છે એ ડિગ્રીની અંદર પણ હોય છે અને ડિપ્લોમા પણ હોય છે બરોબર છે તો એવા પેરામેડિકલ કોર્સિસ તમે કરી શકો છો હવે એમાં દસમા પછી પેરામેડિકલ કોર્સિસ તમે કરશો તો તમને નોકરી ક્યાં મળશે અલગ અલગ હોસ્પિટલમાં મળશે દવાખાનામાં મળશે લેબોરેટરીમાં તમને નોકરી મળશે જેમ કે એક્સરે મશીન ચલાવતા વોટ્સએપ પછી લેબોરેટરીની અંદર તમારે કઈ રીતે ટેસ્ટ કરવું લોહીનું ટેસ્ટ કઈ રીતે કરવું નર્સિંગમાં તમારે વર્ક કઈ રીતે કરવું તમારે નર્સ કઈ રીતે બનવું પછી કમ્પાઉન્ડર કઈ રીતે બનવું એમાં શું વર્ક કરવું બધી અલગ અલગ મશીનના અહીંયા તમે ડોક્ટરિંગ
તમે કરી શકો છો, નર્સિંગ કરી શકો છો. જેમ કે ડિપ્લોમા ઇન હોસ્પિટલ આસિસ્ટન્ટ છે, જેમ કે હોસ્પિટલની અંદર કઈ રીતે બધું વર્ક થાય બધું તમને શીખવાડશે, પછી રૂરલ હેલ્થ કેર છે બરોબર છે, પછી પેથોલોજી લેબોરેટરીની અંદર તમે ટેકનિશિયન માટે ડિપ્લોમા કરી શકો છો, પેરામેડિકલ નર્સિંગ તમે કરી શકો છો, સર્ટિફિકેટ નર્સિંગ આસિસ્ટન્ટ નર્સરી નર્સનો કોર્સ કરી શકો છો, જેને કમ્પાઉન્ડર કહેવાય છે. નર્સ લેડીઝ કરશે તો નર્સ કહેવાશે, અને છોકરા કરશે તો એને કમ્પાઉન્ડર કહેવાશે. ડિપ્લોમા ઇન સાયકો થેરાપી પણ કરી શકો છો, ડિપ્લોમા ઇન એક્સરે ટેકનોલોજી કરી શકો, એક્સરેની મશીન ચલાવતા એક્સપર્ટ છે. ડિપ્લોમા ઇન ઇસીજી ટેકનોલોજી પણ તમે કરી શકો છો, ડિપ્લોમા ઇન રેડિયોલોજી પણ તમે કરી શકો છો બરોબર છે, ડિપ્લોમા ઇન ડેન્ટલ મિકેનિઝમ કે જે દાંતના જે ડોક્ટર હોય છે, જે દાંતની જે મશીનની ઉપર જે વર્ક કરતા હોય છે અને હેલ્પરની જરૂર પડે છે, તો તેમાં તમે ડિપ્લોમા કરશો તો તમને એમાં જોબ મળશે બરોબર છે, દાંતના ડોક્ટરમાં જોબ મળશે. ડિપ્લોમા ઇન ફાર્મસી કરી શકો છો, જેને ડી ફાર્મ પણ કહેવામાં આવે છે. એની અંદર માની લો તમને એક સર્ટિફિકેટ આવશે, જેના બેઝ ઉપર તમે મેડિકલ તમે ખોલી શકો છો, પછી મેડિકલની ફાર્મીમાં તમે નોકરી પણ કરી શકો છો. ડી ફાર્મની પણ બહુ સારી જોબ ઓપોર્ચ્યુનિટી છે. બેઝિકલી પેરામેડિકલ કોર્સીસની અંદર તમે કોઈ પણ કોર્સ કરો તમે એની અંદર નોકરી તો સારી મળશે જ બરોબર, પરંતુ જેમ કે ડિપ્લોમા કરો ડિગ્રી કરો એમાં ફરક હોય છે. ડિપ્લોમાની અંદર તમે કરીને પછી ડાયરેક્ટ તમે નોકરી લાગો તો એની પગાર થોડો ઓછો હોય છે, પગાર ઓછો હોય છે, પરંતુ તમે ડિગ્રી કરીને તમે કરશો તો પગાર પણ થોડો ઊંચો હોય છે, તમે ડિગ્રીની વેલ્યુ પણ હોય છે બરોબર છે. પરંતુ ડિગ્રી તમે કરવા જશો તો તમારે 6 વર્ષ લાગશે, ડિપ્લોમાના 3 વર્ષ છે, અને પછી પાછો ડિપ્લોમા કર્યા પછી પાછો તમે ડિગ્રી કરશો તો 3 વર્ષ બીજા લાગશે, એટલે ફૂલ 6 વર્ષ લાગશે. અને તમે 11-12 ધોરણ તમે કરીને પછી જશો તો 2 વર્ષ 11-12 ધોરણના પછી ડિગ્રીના 4 વર્ષ, એટલે એમાં પણ 6 વર્ષ જ લાગશે. હવે આઈટીઆઈની કોર્સની આપણે વાત કરીએ છીએ, આઈટીઆઈના કોર્સ એટલે ડિપ્લોમા કરતાં પણ હવે નીચું આવી ગયું છે આઈટીઆઈના કોર્સ બરોબર છે, કે જે 2 વર્ષના કોર્સ હોય છે. તમે જોયું હશે કે જે ઇલેક્ટ્રિશિયન હોય છે, કાર્પેન્ટર હોય છે, પછી ઇન્સ્યોરન્સ એજન્ટ હોય છે, ફોટોગ્રાફર હોય છે, ફેશન ડિઝાઇન હોય છે બરોબર છે, તો એ બધા પણ પ્લમ્બર હોય છે, એના પણ આઈટીઆઈના કોર્સ આવે છે, જેમને 2 વર્ષમાં ખાલી શીખવાડવામાં આવે છે કે કઈ રીતે ઇલેક્ટ્રિશિયન બનવું, કઈ રીતે મિકેનિકલ બનવું, કઈ રીતે ઓટો પાર્ટ્સના એન્જિનિયર બનવું, કઈ રીતે સર્વેયર બનવું બરોબર, એ બધું 2 વર્ષમાં શીખવાડીને એમને જોબ આપવામાં આવે છે બરોબર છે. તો ઇલેક્ટ્રિશિયનના કોર્સ છે, જેમ કે રેડિયોલોજી ટેકનિશિયન છે, ઇન્સ્યોરન્સ એજન્ટ છે, ડિજિટલ ફોટોગ્રાફર છે, ફેશન ડિઝાઇનના કોર્સ છે, પછી સ્વેગિંગ ટેકનોલોજી છે, ટૂલ્સ એન્ડ ડાય મેકિંગ છે, કમ્પ્યુટર ઓપરેટર છે, અને પ્રોગ્રામિંગ આર્ટિસ્ટ છે. તો આ બધા જે કોર્સિસ તમે કરશો આના પછી તમારે ડિપ્લોમા તમારે કરવું પડે. માની લો આઈટીઆઈના બેઝ ઉપર નોકરી તો મળશે, પણ આ તો આપણને ડિપ્લોમા કરતાં નીચી પોસ્ટ કહેવાય, નીચા કોર્સ કહેવાય. આઈટીઆઈના 2 વર્ષના કોર્સ આવે છે, અહીંયા હું લખી નાખું છું, 2 વર્ષના આવે છે. પછી પેરામેડિકલ કોર્સિસના 3 વર્ષ આવે છે, અહીંયા પણ પોલિટેકનિકના 3 વર્ષ, ડિપ્લોમાના 3 વર્ષ આવે છે, અને ક્લાસ 1-2ના 2 વર્ષ આવે છે, અને પછી 4 વર્ષ છે એ કોલેજના કરવા પડે છે બરોબર છે. હવે આવે છે વોકેશનલ કોર્સ. હવે વોકેશનલ કોર્સ છે એ આઈટીઆઈના કોર્સ કરતાં પણ નીચું છે, 6 મહિનાના હોય છે, 1 વર્ષના હોય છે, જે થોડા થોડા ટાઈમ ખાલી તમને શીખવા માટે, ખાલી તમે ઓનલાઈન પણ તમે શીખી શકો છો. પછી તમને સર્ટિફિકેટ મળે છે, સર્ટિફિકેટના બેઝ ઉપર તમે 5 કે 10 હજારની તમને નોકરી મળે છે બરોબર. એકાદો કોર્સ તમે કોમ્પ્યુટરનો શીખી શકો છો, એને વોકેશનલ કોર્સ કહેવામાં આવે છે. જેમ કે ઈ કોમર્સ છે, ડિજિટલ માર્કેટિંગ છે જે અત્યારે ડિમાન્ડમાં છે, ઓકુપેશનલ થેરાપી છે, એગ્રીકલ્ચર છે, જર્નાલિઝમ છે, સર્ટિફિકેટ એનિમેશન છે. આ ખાલી સર્ટિફિકેટ કોર્સ છે જે 6 મહિનાથી 1 વર્ષના કોર્સિસ હોય છે બરોબર, જે કોઈ ડિગ્રી નથી, ડિપ્લોમા નથી બરોબર, ખાલી કોર્સ હોય છે 6 મહિનાના 1 વર્ષના કોર્સ તમે ખાલી શીખવાડે, અને પછી નાની મોટી તમને નોકરી આપી દે કોઈ પણ જગ્યાએ. પછી સર્ટિફિકેટ કોર્સ સ્પોકન ઇંગ્લિશ છે, મોબાઈલ રિપેરિંગમાં છે, પછી કોમર્શિયલ પ્રેક્ટિસ છે, પછી કોસ્મેટોલોજી છે, સ્ટેનોગ્રાફી છે, લેધર ટેકનોલોજી છે, ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ છે, અને 3D એનિમેશન છે બરોબર. તો આ બધા જે કોર્સિસ હોય છે એ 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધીના કોર્સ હોય છે. કોઈ 6 મહિનાના કોર્સ હોય, કોઈ તો ખાલી 3 મહિનાના કોર્સ હોય છે, કોઈ 1 વર્ષનો કોર્સ હોય છે. અલગ અલગ કોર્સ પ્રમાણે અલગ અલગ હોય છે ફીસ એમાં પણ. અને આ તમે કોર્સ કરો તો પણ તમને ઘણી બધી એવી સંસ્થા હોય છે જે તમને એમ જ કહે છે 100% ગેરંટી આપે છે નોકરી માટે, પરંતુ તમને નોકરી છે 5,000 થી 8,000 કે 10,000 એવી નોકરી મળે છે બરોબર. એમાં ધીમે ધીમે એક્સપિરિયન્સ થાય છે, પછી તમને બીજી નોકરી મળે છે. પરંતુ તમે એક કંપનીમાંથી બીજી કંપનીમાં જશો તો તમારી પાસે વોકેશનલના સર્ટિફિકેટ હશે ખાલી 10 માર્ક પછીના, તો એટલા બધા વેલ્યુ ગણાશે નહીં, તમારી વેલ્યુ નહીં થાય. એટલે તમારે શું કરવાનું, તમારે ડિપ્લોમા કોર્સ તમારે કરવાનો. વોકેશનલ તમે કોર્સ કરો, પછી તમે ડિપ્લોમા કોર્સ કરશો તો તમારે સારું પડશે, અથવા તમે ડાયરેક્ટમાં ડિપ્લોમા કોર્સ તમે કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જે કોર્સ હતા એ કોર્સ 10મા ધોરણ પછી કઈ રીતે કરવા એ બધી માહિતી તમને મેં આપી દીધી છે બરોબર છે. તો 10મા ધોરણ પછી તમારે કઈ ફિલ્ડમાં જવું એ તમારા ઉપર છે બરોબર છે. નીચે એક વોટ્સઅપ ગ્રુપ પણ આપેલું છે, કે જે એડમિશનના 2 વોટ્સઅપ ગ્રુપ છે, એમાં પણ તમે જોઈન થઈ જાઓ, જેથી કરીને એમાં બધા વિડીયો ઇમ્પોર્ટન્ટ વ્યૂ એમાં શેર કરશો. આપણે જે વિદ્યાર્થી ડિપ્લોમા લેશે તો એની અલગ અલગ પ્રોસેસ પણ છે, એ પ્રોસેસ ક્યારે શરૂ થશે, કઈ રીતે ડિપ્લોમા થશે, એમાં કઈ કઈ સારી કોલેજીસ છે બરોબર, બધી માહિતી આપણે આપશું. પરંતુ નીચે એક લિંક આપેલી છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં માહિતીમાં જે વોટ્સઅપ ગ્રુપની, એમાં તમે જોઈન થઈ જાઓ, જેથી કરીને એમાં બધી આપણે વિડીયોની આપણે લિંક એમાં મોકલશું. અને આ જે વિડીયો છે તમારા ફ્રેન્ડને પણ શેર કરવાનું ભૂલતા નહીં, અથવા તમારા કોઈ પણ રિલેટિવની અંદર
કોઈપણ બાપ કોઈપણ છોકરો કે છોકરી કોઈપણ દસમા ધોરણનું રિઝલ્ટ આવેલું એમને ભૂલ સેન્ડ કરવાનું ભૂલતા નહીં બરોબર છે. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર, પરંતુ આ એક વિડીયો છે એ વિડીયો લાઈક કરી દીધો જેથી કરીને અમને સારું અમને મોટિવેશન મળે, અમે આપણે વિડીયો આવતા આવા વિડીયો અમે બનાવતા રહીએ. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. અને આપણે યુટ્યુબ ચેનલને છે યુટ્યુબ ચેનલમાં નીચે જે લાલ બટન છે સબસ્ક્રાઇબનું બટન એને ક્લિક કરવાનું ભૂલતા નહીં, બાજુમાં ઘંટડીનું બટન આવશે તો એ પણ તમે દબાવી દેજો, જેથી કરીને બધા વિડીયો તમને ટાઈમ ટુ ટાઈમ તમને વિડીયો મળતા રહેશે બરોબર છે. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.